शिवम विद्या संकुल चित्तलनी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। आज धोरण 11 कॉमर्स विषय नामाना मूल तत्वों एनी अंदर प्रकरण बे जे छे आपणुं व्यवहारोनी द्विअसर अने खाताना प्रकारों। आ प्रकरणनी अंदर आपणे गया वीडियो में व्यवहार ने ओळखवानी आपणे वात करी हती कि व्यवहारनी जे ओळख छे ए ओळखनी शुरुआत आर्थिक अने बिन आर्थिक व्यवहार थी थाय छे, जेनी अंदर आपणे बिन आर्थिक व्यवहार जे छे एनी नोंध करता नथी, मात्र आर्थिक व्यवहारोनी ज हिसाबी चोपड़े आपणे नोंध करीए छीए, बराबर। अने आर्थिक जे व्यवहार छे एनी अंदर पण आपणे त्रण प्रकार जोया था, रोकड व्यवहार, उधार व्यवहार अने अन्य व्यवहार। तो आ व्यवहारोनी ओळख केवी रीते करशुं एना विशेनी समजूती आपणे आ वीडियोनी अंदर मेळवीशुं। એમાં સૌ પ્રથમ તો આપણે વ્યવહાર આર્થિક છે કે કેમ એ નક્કી કરવા માટે થઈ અને વ્યવહારને બે સવાલ પૂછો આપણે આપણે વ્યવહાર વાંચીએ તો એ વ્યવહાર વાંચ્યા પછી આપણે આપણને એ વ્યવહાર ઉપરથી બે સવાલનો જે બે સવાલ છે એમાંથી એકાદા સવાલનો જવાબ જો હામાં મળે તો એ વ્યવહાર જે છે એ આર્થિક વ્યવહાર આપણે એવું કહી શકીએ। નોંધ મારી છે આર્થિક વ્યવહાર નક્કી કરવા માટે નીચેના બે પ્રશ્નોમાંથી એક પ્રશ્નનો જવાબ હા હોય તો આર્થિક વ્યવહાર ગણાય, અન્યથા બિન આર્થિક વ્યવહાર ગણાય। એમાં સૌ પ્રથમ આપણને કીધું છે કે રોકડની લેવડ દેવડ થઈ છે, મતલબ કે આપણે જે વ્યવહાર કર્યો છે એમાં જો રોકડની લેવડ દેવડ થયેલી હોય બરાબર તો એ આર્થિક વ્યવહાર છે। એક આ પ્રશ્ન કરી પણ માનો કે આનો જવાબ આપણને ના મળે છે તો બીજો પ્રશ્ન આવશે એમાં દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવ્યો છે બરાબર તો એ વ્યવહાર કેવો હશે, શાખ પરનો હશે। ભાઈ જો આપણે વસ્તુ માલ મિલકત કે સેવાની શાખ પર ખરીદી કરી હોય અથવા તો શાખ પર વેચાણ કર્યું હોય તો ખરીદનાર અને વેચનાર વચ્ચે લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થાય, તેમાં રોકડની લેવડ દેવડ થતી નથી પણ ખરીદનાર અને વેચનાર વચ્ચે લેણદાર દેવાદારના સંબંધો ઊભા થતા હોય છે। આ બે પ્રશ્ન જે છે એ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક એ નક્કી કરવા માટેના છે। આના સિવાય પણ આપણે એક વાત કરી હતી કે ભાઈ અન્ય પ્રકારના જે વ્યવહારો છે કે જે ધંધાના મોટાભાગના આંતરિક વ્યવહારો છે કે જેની અંદર નુકસાન થવું, મિલકતોની કિંમતમાં ઘટાડો થવો, આવા વ્યવહારોને પણ આપણે આર્થિક વ્યવહાર જે છે ગણીએ છીએ, તો એમાં જે છે એ આ નિયમ લાગુ પડતો નથી કારણ કે એમાં રોકડની લેવડ દેવડ પણ થતી હોતી નથી અને લેણદાર કે દેવાદારના સંબંધો પણ એમાં ઊભા થતા નથી। દાખલા તરીકે મિલકત પરનો ઘસારો, તો મિલકત પરનો ઘસારો આપણે ગણીએ છીએ એ આર્થિક વ્યવહાર બને છે। મિલકતનો ઘસારો આપણે રોકડમાં ચૂકવતા પણ નથી અને ઘસારો જે છે એનાથી લેણદાર કે દેવાદારના સંબંધો પણ ઊભા થતા નથી, તો આવા વ્યવહાર પણ જે છે એ આર્થિક વ્યવહાર હોય છે। તો આપણે વ્યવહાર આર્થિક અને બિન આર્થિક નક્કી કરતી વખતે ત્રણ બાબતનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ એક તો એ રોકડ વ્યવહાર હોય છે અથવા તો એ ઉધાર વ્યવહાર હોય છે અથવા એ અન્ય પ્રકારના વ્યવહાર હોય છે। તો એમાંથી આજે આપણે એ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એની ઓળખ કેવી રીતે કરવી, વ્યવહાર જે છે એ આર્થિક છે એ નક્કી થઈ ગયું, એ આર્થિક છે એ નક્કી થઈ ગયા પછી વ્યવહાર રોકડ છે કે શાખનો, શાખ એટલે કે ઉધાર, એ ઉધાર છે એ નક્કી કેવી રીતે કરવું, તો એ ઓળખવા માટેના આપણને અમુક મુદ્દાઓ આપ્યા છે એની આપણે વાત કરીએ। એમાં સૌ પ્રથમ આપણને કીધું છે કે એમાં રોકડમાં અથવા બેંક દ્વારા લેવડ દેવડ થાય, આપણે જે વ્યવહાર કરીએ એ વસ્તુ માલ મિલકત કે સેવાની ખરીદીનો હોય કે વેચાણ હોય તો એમાં જે છે એ રોકડ અથવા તો બેંક, કાં તો આપણે રોકડેથી ખરીદી કે વેચાણ કર્યું હોય અથવા બેંકના માધ્યમથી એટલે કે ચેકથી આપણે ખરીદી અથવા વેચાણ કર્યું હોય, ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય છે કે ચેકથી ખરીદ્યા અથવા તો ચેકથી વેચાણ કર્યું, એ રીતના એમ રોકડેથી લખ્યું હોય તો એમાં રોકડેથી ખરીદી કરી કે રોકડેથી વેચાણ કર્યું એવું લખ્યું હશે એમાં સ્પષ્ટપણે, મતલબ કે એ રોકડમાં અથવા તો બેંક દ્વારા એ વ્યવહાર થયેલો હોવો જોઈએ, એની લેવડ દેવડ જે છે રોકડેથી અથવા તો ચેકથી કે બેંક દ્વારા થયેલી હોવી જોઈએ। પછી આવા જે વ્યવહાર હોય છે એમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય છે બરાબર કે ભાઈ રૂપિયા 10,000 નો માલ રોકડેથી ખરીદ્યો
પછી એમાં વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો પણ તે રોકડ વ્યવહાર છે. વ્યવહારની અંદર સ્પષ્ટપણે લખી નાખ્યું હોય કે રોકડેથી ખરીદ્યો કે રોકડેથી વેચ્યો કે રોકડા ચૂકવ્યા કે રોકડા મળ્યા, બરાબર. તો સાથે આપણે એ કોની પાસેથી ખરીદ્યો, કોને વેચ્યો એવા કોઈ વ્યક્તિનું નામ ન હોય તો પણ તે વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર છે. દાખલા તરીકે હું એમ કહું કે રૂપિયા 10,000 માલ રોકડેથી ખરીદ્યો, તો આ વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર ગણાય. ઘણી વખત વ્યવહારની અંદર રોકડ શબ્દનો અને વ્યક્તિ આ બંનેમાંથી એક પણનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. રોકડ શબ્દ પણ ઉપયોગ થતો નથી અને વ્યક્તિનું નામ પણ આવતું નથી. દાખલા તરીકે રૂપિયા 10,000 માલ ખરીદ્યો, તો આમાં રોકડ શબ્દ પણ નથી આવ્યો અને વ્યક્તિનું નામ પણ નથી આવ્યું. તો આવો જે વ્યવહાર છે એ પણ રોકડ વ્યવહાર જ છે. ફરી પાછું કહું છું કે ભાઈ, વ્યવહારની અંદર જો રોકડ શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરી નાખ્યો હોય અથવા તો ચેકથી એ રીતનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરી નાખ્યો હોય તો આપણને ખ્યાલ આવી જ જવાનો છે કે વ્યવહાર રોકડ છે. પરંતુ વ્યવહારની અંદર રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ ન કર્યો હોય અને સાથે વ્યક્તિનું નામ પણ ન હોવું જોઈએ, સાથે વ્યક્તિનું નામ પણ હોવું જોઈએ નહીં, તો એ વ્યવહાર કેવો બનશે? રોકડ વ્યવહાર બનશે. આ પ્રકારના વ્યવહાર થાય તો એની ચોક્કસ અસર જે છે એ રોકડ સિલક અથવા તો બેંક સિલક ઉપર પડતી હોય છે. એ રોકડ વ્યવહાર થવાને કારણે કાં તો આપણી રોકડ સિલક વધે અથવા તો આપણી રોકડ સિલક ઘટે. એ જ રીતે જો બેંકના માધ્યમથી વ્યવહાર કર્યો હોય તો બેંક સિલક કાં તો આપણી વધતી હોય અથવા તો બેંક સિલક ઘટતી હોય. તો તમારે વ્યવહાર રોકડથી નક્કી કરવા માટે ખાસ યાદ રાખવાનું છે કે વ્યવહારની અંદર સ્પષ્ટપણે જો રોકડ અથવા ચેક શબ્દનો ઉલ્લેખ કર્યો હોય તો એ રોકડ વ્યવહાર છે. પછી માનો કે વ્યવહારમાં માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય પણ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી તો એ રોકડ વ્યવહાર નથી, તો એ ઉધાર વ્યવહાર બનશે, જેની આપણે આગળ વાત કરીશું. પણ વ્યવહારની અંદર વ્યક્તિનું નામ પણ ન હોય, વ્યવહારમાં વ્યક્તિનું નામ પણ ન હોય અને રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ પણ ન હોય તો પણ આવો જે વ્યવહાર છે એ રોકડ વ્યવહાર છે. દાખલા તરીકે રૂપિયા 10,000 માલ વેચ્યો, આમાં રોકડેથી વેચ્યો એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી, ચેકથી વેચ્યો એવો ઉલ્લેખ કર્યો નથી, તો પણ આ કેવો વ્યવહાર થશે? રોકડ વ્યવહાર થશે, કારણ કે એમાં વ્યક્તિનું નામ પણ નથી, રોકડ કે ચેક એવો શબ્દ પણ નથી. તો એવો જે વ્યવહાર છે એ રોકડ વ્યવહાર બનશે. એના પછી આપણે વાત કરવાની છે ઉધાર એટલે કે શાખ વ્યવહાર, શાખ પરના વ્યવહારો. આ શાખ પરના વ્યવહારો જે છે એની આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે જેની અંદર આપણે વસ્તુ માલ મિલકત કે સેવાની વર્તમાનમાં આપણે કરીએ છીએ પણ ચૂકવણી જે છે એ ભવિષ્યમાં આપણે કરવાની હોય છે. તો આવા જે વ્યવહારો હોય છે એની અંદર વર્તમાનમાં વસ્તુ માલ મિલકત કે સેવાની આપ લે થાય છે, પરંતુ રોકડ કે બેંકથી આપ લે થતી નથી કે ચૂકવણી થતી નથી. મતલબ કે વર્તમાનમાં રોકડ ચૂકવવામાં કે વસૂલ કરવામાં આવતી નથી, એટલે કે રોકડ કે બેંક દ્વારા લેવડ દેવડ થતી નથી. આવા વ્યવહાર થવાને કારણે લેણદાર અને દેવાદારના સંબંધો ઊભા થાય છે. જે વેચનાર હોય છે એ લેણદાર બને છે, જે ખરીદનાર હોય છે એ દેવાદાર બને છે. આપણે વેચનાર હોઈએ તો આપણે લેણદાર બનીએ, આપણે ખરીદનાર હોઈએ તો આપણે દેવાદાર બનીએ. પછી આ પ્રકારના વ્યવહારની અંદર વ્યક્તિના નામનો સ્પષ્ટ ઉલ્લેખ હોય જ છે અને સાથે રોકડ કે બેંક એનો ઉલ્લેખ હોતો નથી. વ્યક્તિનું નામ હોય છે પણ રોકડ કે બેંક શબ્દ સાથે હોતો નથી. દાખલા તરીકે રૂપિયા 10,000 માલ ભાવેશભાઈને વેચ્યો, રૂપિયા 10,000 માલ ભાવેશભાઈને વેચ્યો, તો ભાવેશભાઈ વ્યક્તિ થઈ ગયા, તો વ્યક્તિનું નામ આવ્યું, પણ આપણે એમાં પાછળ રોકડેથી વેચ્યો કે ચેકથી વેચ્યો એવો શબ્દ લગાડ્યો નથી. તો વ્યક્તિનું નામ હોય પરંતુ રોકડ કે ચેક એવો કોઈ શબ્દ હોય નહીં, તો એવો જે વ્યવહાર છે
એને આપણે ઉધાર વ્યવહાર કહીશું. આ ખાસ યાદ રાખવાનું છે કે એમાં વ્યક્તિનું નામ હોવું જરૂરી છે અને સાથે રોકડ બેંક ચેક એવો શબ્દ ન હોવો જોઈએ. રોકડ બેંક કે ચેક એવો શબ્દ હોવો જોઈએ નહીં. તો એવો જે વ્યવહાર છે એ ઉધાર વ્યવહાર છે અને ઉધાર વ્યવહારની અંદર ચોક્કસપણે વ્યક્તિનું ખાતું હોય હોય અને હોય જ. વ્યક્તિ એટલે માત્ર જીવંત વ્યક્તિ જ એવું નહીં હો, કૃત્રિમ વ્યક્તિ પણ હોય. દાખલા તરીકે સ્કૂલ છે આપણી, આદર્શ માધ્યમિક શાળા અથવા તો શિવમ વિદ્યા સંકુલ, બરાબર. તો આ જે સ્કૂલનું નામ છે ને, એ સ્કૂલનું નામ પણ એક વ્યક્તિ છે, એ સંસ્થા છે. તો એ વ્યક્તિ તરીકે કોઈ સંસ્થા આવી શકે, બેંક આવી શકે, કોઈ દુકાનનું નામ આવી શકે, તો એને પણ આપણે વ્યક્તિ જ કહીએ છીએ. તો એ નામનો ઉલ્લેખ હોય, બરાબર, તો એ વ્યક્તિ છે. અને સાથે રોકડ કે ચેક કે બેંક એવો ઉલ્લેખ ન હોવો જોઈએ, તો એવા વ્યવહારને આપણે ઉધાર વ્યવહાર કહીશું. એક એક્ઝામ્પલ આપણે લઈએ, એની અંદર આપણને વ્યવહારો આપ્યા છે, બરાબર છે. તો એમાં આપણે નક્કી કરવાનું છે કે એ વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. પહેલો વ્યવહાર આપણને કીધું છે કે રૂપિયા 5,000 માલ રોકડેથી વેચ્યો, તો સ્પષ્ટપણે જે છે રોકડ શબ્દનો ઉલ્લેખ છે, તો ખ્યાલ આવી જશે રોકડ વ્યવહાર છે. પછી છે 800 માલ, રૂપિયા 500 માલ રોકડેથી વેચ્યો, તો એમાં રોકડે લખેલું જ છે. પછી 800 માલ ખરીદ્યો, તો એમાં રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, વ્યક્તિનું નામ પણ નથી. તો આપણે અગાઉ વાત કરીએ એમ કેવો વ્યવહાર છે, રોકડ વ્યવહારો. પછી છે 900 માલ મીનાને વેચ્યો, તો મીના છે એ વ્યક્તિ છે, વ્યક્તિનું નામ આવ્યું, પણ સાથે રોકડ કે ચેક એવો શબ્દ આવ્યો નહીં, એટલે એ ઉધાર વ્યવહાર છે. 2,000 માલ નૂતનને રોકડેથી વેચ્યો, રોકડો શબ્દ આવી ગયો, એટલે રોકડ વ્યવહાર જ છે. 5,000 પગારના ચૂકવ્યા, રોકડા ચૂકવ્યા, ચેકથી ચૂકવ્યા એવું લખ્યું નથી અને વ્યક્તિનું નામ પણ નથી, તો એ કેવો વ્યવહાર બનશે, રોકડ વ્યવહાર. વ્યક્તિનું નામ ન હોય અને રોકડ બેંક શબ્દનો ઉલ્લેખ પણ ન હોય, તો એ વ્યવહાર બનશે રોકડ વ્યવહાર. સામાન્ય રીતે ચૂકવ્યા, મળ્યા, ભર્યા આ બધું જે છે એ રોકડ વ્યવહારમાં જ આવતું હોય છે. 8,000 વીમા પ્રીમિયમના ભર્યા, તો એ આપણે રકમ ચૂકવી છે, ભર્યા છે, બરાબર, એમાં પણ વ્યક્તિનું નામ નથી અને રોકડેથી એવું કંઈ લખેલું પણ નથી, તો એ પણ રોકડ વ્યવહાર છે. પછી 200 માલ નમૂના તરીકે મફત મળ્યો, આ જે વ્યવહાર છે એ બિન આર્થિક બનશે, કારણ કે નમૂના તરીકે માલ મફત મળે છે, તો એ માલના બદલામાં આપણે રોકડ પણ ચૂકવતા નથી અને લેણદાર કે દેવાદારના સંબંધ પણ ઊભા થતા નથી. આપણે જે પહેલા મુદ્દાની વાત કરી હતી, સૌ પ્રથમ એ આર્થિક છે કે બિન આર્થિક નક્કી કરવું. તો આને બે સવાલ કરીએ આપણે આ વ્યવહારને, કે ભાઈ આમાં રોકડની આપ લે થાય છે, તો કે ના, મફત મેળો છે એટલે રોકડની આપ લે થતી નથી. બીજો સવાલ, લેણદાર દેવાદારના સંબંધો ઊભા થાય છે, તો કે મફત છે એટલે એમાં લેણદાર દેવાદારના સંબંધો પણ ઊભા નથી થતા, તો એ વ્યવહાર કેવો બનશે, બિન આર્થિક. તો આ વ્યવહારની નોંધ જે છે ચોપડ થવાની નથી. 5,000 શ્રીજી ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર મિલકત છે અને એ મિલકત જે જ્યાંથી ખરીદી દુકાનનું આપણને નામ આપ્યું છે શ્રીજી ફર્નિચર માર્ટ, તો એ દુકાન વ્યક્તિ થઈ ગઈ. તો આ વ્યવહારની અંદર રોકડ બેંક શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ વ્યક્તિનું નામ આવ્યું શ્રીજી ફર્નિચર, તો એ શ્રીજી ફર્નિચર વ્યક્તિ છે, એટલા માટે એ ઉધાર વ્યવહાર બનશે. પછી 3,000 શાહ એજન્સીને જાહેરાત ના ચૂકવ્યા, ચૂકવ્યા શબ્દ આવ્યો એટલે આપણે રોકડ ચૂકવી જ હોય તો જ ચૂકવ્યા એવો શબ્દ આવે, એટલે એ રોકડ વ્યવહાર છે. 3,200 કમિશનના મળ્યા, તો રોકડ મળી હોય તો જ એવા મળ્યા શબ્દ એવો અંદર આવે, તો એ રોકડ વ્યવહાર છે. 5,000 માલ રોકડેથી ખરીદ્યો, નાણાં ચેકથી ચૂકવ્યા, એટલે બેંકના માધ્યમથી આપણે વ્યવહાર કર્યો છે. તો આપણે અગાઉ પણ વાત કરી છે, રોકડ અથવા બેંક બંનેને શું ગણશું, આપણે રોકડ વ્યવહાર જ ગણશું. 6,000 માલ વેચ્યો, નાણાં ચેકથી મળ્યા, તો બેંકના માધ્યમથી નાણાં મળે છે, તો પણ એ વ્યવહાર કેવો છે, રોકડ વ્યવહાર. 500 ભાડાના ચેકથી મળ્યા, તો અહીંયા પણ બેંકના માધ્યમથી વ્યવહાર છે એટલે રોકડ વ્યવહાર થશે. 700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા, તો આપણે ખર્ચ ચેકથી ચૂકવીએ છીએ, તો પણ એ રોકડ વ્યવહાર બનશે. છેલ્લે કીધું છે કે લક્ષ્મીબહેનને તેમના લેણા પેટે 3,000 ચેક આપી, બરાબર છે, તો આપણે ચેક આપશું તો આપણા બેંક ખાતામાંથી પૈસા કપાશે,
લીલી વ્યવહાર કેવો બનશે? રોકડ વ્યવહાર બનશે. હવે આપણને એ વ્યવહાર રોકડ છે કે ઉધાર એના કારણ સહિત તમને સમજાવેલું છે કે પહેલો વ્યવહાર જે છે એમાં રોકડ વધે છે, બીજામાં રોકડ ઘટે છે. પછી રોકડ શબ્દ નથી અને મીના જે છે એ વ્યક્તિનું નામ છે એટલે ઉધાર વ્યવહાર છે. પછી ચોથા વ્યવહારમાં રોકડ વધે છે પછી ઘટે છે. પછી સાતમા વ્યવહાર કેવો હતો? બિન આર્થિક, જેની આપણે અગાઉ વાત કરી. આઠમો વ્યવહાર કેવો હતો? ઉધાર વ્યવહાર, કે જેની અંદર શ્રીજી ફર્નિચર દુકાનનું નામ હતું, રોકડ શબ્દ નથી. નવમા વ્યવહારની અંદર આપણે ચૂકવીએ છીએ તો એમાં રોકડ ઘટે છે. દસમા વ્યવહારમાં 3200 રૂપિયા કમિશનના મળે છે તો રોકડ વધે છે. પછી 5000નો માલ રોકડેથી ખરીદીએ છીએ, ચેકથી નાણાં ચૂકવીએ છીએ તો બેંક સિલક ઘટે છે. તો એ વ્યવહાર રોકડ વ્યવહાર છે. પછી ચેકથી આપણે વેચીએ છીએ તો નાણાં મળે તો બેંક સિલક વધે. એ જ રીતે ભાડું પણ ચેકથી મળે છે તો એમાં પણ બેંક સિલક વધે. એ ટેલિફોન બિલ અને લક્ષ્મીબહેનને આપણે રકમ ચેકથી ચૂકવીએ છીએ તો એમાં બેંક સિલક ઘટે. તો આપણે અગાઉ પણ વાત કરી હતી કે ભાઈ જો રોકડ વ્યવહાર હોય તો એની અસર જે છે રોકડ સિલક અથવા બેંક સિલક ઉપર પડવાની છે, કાં તો એ વધતી હોવી જોઈએ અથવા તો એ ઘટતી હોવી જોઈએ. તો આ રીતે જે છે એ આપણે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે એ નક્કી કરવાનું છે અને પછી જ આપણે એ વ્યવહારની નોંધ હિસાબી ચોપડે કરી શકશું. એટલે આ સૌથી અગત્યનો મુદ્દો છે. સૌપ્રથમ વ્યવહાર આર્થિક બિન આર્થિક નક્કી કરવા, પછી આર્થિક વ્યવહારની ઓળખાણ થઈ જાય પછી આપણે એ વ્યવહારમાંથી રોકડ, શાક અને અન્ય આ 3 પ્રકારના વ્યવહારની ઓળખ કરવાની છે અને પછી જ આપણે જે છે એ વ્યવહારની હિસાબી ચોપડે નોંધ કરી શકશું. એના પછીનો જે આપણો મુદ્દો છે એ છે વાઉચર. ધંધાના ચોપડે કોઈ પણ વ્યવહારની આપણે નોંધ કરીએ તો એ વ્યવહારને સમર્થન આપતો જે પુરાવો છે, મતલબ કે હિસાબો લખવા માટેનું જે પ્રથમ પગથિયું છે એ છે વાઉચર. વાઉચર જેને આપણે આપણી ભાષામાં બિલ એવું કહીએ છીએ, બરાબર. તો હિસાબી પદ્ધતિનો આધારસ્તંભ એટલે વાઉચર. હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે વાઉચર. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારના પ્રકાર નક્કી થાય છે. રોકડનો વ્યવહાર, શાખનો વ્યવહાર, ખરીદીનો વ્યવહાર, વેચાણનો વ્યવહાર, બેંકનો વ્યવહાર, ખર્ચનો વ્યવહાર, આવકનો વ્યવહાર, મિલકતનો વ્યવહાર, દેવાનો વ્યવહાર વગેરે પ્રકારો. મતલબ કે આપણે કોઈ પણ ધંધાકીય વ્યવહાર કરશું તો એ વ્યવહાર થયો છે એનો લેખિત પુરાવો એટલે વાઉચર. વાઉચર વગર કોઈ પણ હિસાબી વ્યવહારની ચોપડે નોંધ થઈ શકે નહીં અને વાઉચરના આધારે જ વ્યવહાર જે છે નક્કી થાય. એ ખરીદીનો છે, વેચાણનો છે, મિલકત ખરીદીનો છે, બેંક સાથેનો છે, ખર્ચનો છે, આવકનો છે, ગમે તે, બરાબર. વાઉચરના આધારે એ નક્કી થાય છે. અને વાઉચરના આધારે કયા બે પક્ષકારો વચ્ચેનો વ્યવહાર થયો છે તે અંગેનો લેખિત અને માન્ય પુરાવા તરીકે વાઉચરનો ઉપયોગ થાય છે. એટલે વાઉચરના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આ વ્યવહાર કયા બે પક્ષકાર વચ્ચેનો છે. કારણ કે એની અંદર બે પક્ષકારો હોય, એક તો વાઉચર બનાવનાર અને બીજું જે છે વાઉચર મેળવનાર હોય, તો એમાં બંનેના નામ હોય, જે વ્યક્તિએ વાઉચર બનાવ્યું હોય એનું અને જેને મેળવ્યું હોય એનું. એમાં એક પક્ષકાર વાઉચર આપનાર હોય છે અને બીજો પક્ષકાર વાઉચર સ્વીકારનાર હોય છે. બંને પક્ષકાર માટે એક જ વાઉચર જુદા જુદા હેતુઓ માટેના હોય છે. દાખલા તરીકે મારી પોતાની દુકાન હોય અને મારી અહીંયા કોઈ વ્યક્તિ વસ્તુ ખરીદવા માટે આવે તો એ વ્યક્તિને એ વસ્તુ આપ્યા પછી એ વસ્તુનું હું બિલ આપું, તો એ બિલ જે હું એ વ્યક્તિને આપું છું તો એ બિલ મારા માટે વેચાણ અંગેનું બિલ છે. પણ જે વ્યક્તિ ખરીદવા માટે આવ્યો છે એના માટે શેનું બની જાય? એ ખરીદીનું બિલ બની જાય. એટલે વાઉચર તો એક જ છે પણ એ બંનેના હેતુ કેવા થઈ ગયા? બંને પક્ષકારના જુદા જુદા. મારા માટે વેચાણનું બિલ હતું અને સામેવાળા માટે શેનું હતું? ખરીદીનું બિલ હતું. વ્યવહારનો પ્રકાર નક્કી થયા પછી હિસાબી પદ્ધતિના લાગુ પડતા નિયમોના આધારે વ્યવહારો ધંધાના ચોપડે નોંધવામાં આવે છે. એટલે સૌ પ્રથમ જે છે એ આપણે વાઉચરના આધારે બંને પક્ષકાર નક્કી કરીએ. બરાબર, પક્ષકારના બંનેના હેતુઓ કેવા હશે? જુદા જુદા હશે.
આ નક્કી થયા પછી જે કંઈ આપણા ઈસવી પદ્ધતિના નિયમો જેનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે એ નિયમોના આધારે આપણે એ વ્યવહારની ચોપડે નોંધ કરીશું. તો વાઉચરનો વિસ્તૃત અર્થ અને એના પ્રકારો જે છે એ આપણને આપ્યા છે. એમાં સૌ પ્રથમ પ્રકારમાં વેચાણનું બિલ, કે જે આપણો માલ વેચનાર વ્યક્તિ જે છે એ બનાવતો હોય છે. પછી ખરીદીનું બિલ, ખરીદીનું બિલ જે છે આપણે બનાવવાનું ન હોય, એ આપણે વસ્તુ કે સેવા ખરીદીએ તો સામેવાળી વ્યક્તિ જે વેચનાર છે એ આપણને એ બિલ આપતી હોય છે. પછી છે જમાજીત, જ્યારે ધંધાની અંદર આપણે માલનું વેચાણ કર્યું હોય ને વેચેલો માલ પરત આવે, માનો કે આપણે કોઈ વ્યક્તિને 5,000 રૂપિયાનો માલ વેચ્યો છે અને એ વ્યક્તિને એ 5,000 રૂપિયાનો માલ ન ગમે અથવા તો અન્ય કારણોસર એ વ્યક્તિ આપણને માલ પરત મોકલી દે, તો એવા સમયે જે બિલ બનાવવામાં આવે એને જમા ચિઠ્ઠી એવું કહેવાય, બરાબર. એ વેચાણ પરત અંગેનું બિલ છે. પછી ઉધાર ચિઠ્ઠી, આપણે ખરીદી કરી હોય અને આપણને એ વસ્તુ અનુકૂળ ન પડે, આપણે વસ્તુ લઈ આવ્યા પછી આપણને વસ્તુ ગમતી નથી અથવા તો અન્ય કારણોસર આપણે એ વસ્તુ જ્યારે પરત કરવા જઈએ તો પહેલાં આપણે એ ખરીદ પરતનું વાઉચર બનાવવું પડે, જેને આપણે ઉધાર ચિઠ્ઠી એવું કહીએ. ચેકનું અરજિયું, તો બેંક ચેકબુક તમે જોઈએ છે એમાં હવે તો પાછળ જે છે એક પેજ આવે છે કે જેની અંદર તમે ચેક નંબરને એવું બધું લખી શકો છો. પહેલાં ચેકની આગળ થોડીક જગ્યા આવતી કે જેની અંદર ચેક નંબર ને તમે કઈ રકમનો ચેક લખો છો એ બધું જે છે એમાં લખવાનું આવતું હતું. તો બેંકમાંથી નાણાં ઉપાડવાનો પુરાવો થઈ જાય, પે ઇન સ્લીપ. તમે બેંકમાં ગયા હશો તો બેંકમાં પૈસા તમે જ્યારે ભરો છો અથવા બેંકમાંથી પૈસા ઉપાડો છો તો એવા સમયે જે છે એ આપણે આજે સ્લીપ ભરતા હોઈએ છીએ એને પે ઇન સ્લીપ કહેવામાં આવે છે. પછી આપેલી રસીદ, કોઈ વ્યક્તિ આપણને પૈસા આપી જાય તો એના બદલામાં આપણે એ પૈસા મળ્યા છે એવું લખિતમાં એને આપવું પડે. સ્કૂલમાં ફી ભરો છો તો સ્કૂલ તમને ફીની પહોંચ આપે છે ને, તો એ જે છે એ આપેલી રસીદ સ્કૂલ માટે આપેલી રસીદ બને, તમારા માટે મળેલી રસીદ બની જાય. મળેલી એટલે કે આપણે જ્યારે નાણાં ચૂકવા હોય રોકડેથી ચેકથી તો આ જે રસીદ આપણને મળે તો એને મળેલી રસીદ એવું કહેવાય. પછી ખર્ચના બિલો, પછી આપણે જે ખર્ચાઓ રોકડેથી કે ચેકથી ચૂકવા હોય એના જે કંઈ બિલ હોય, ટેલિફોન બિલ કે લાઇટ બિલ જે કંઈ હોય તે બધા બિલો જે છે બધા શું બની જાય, વાઉચર. તો બધા હતા વાઉચરના પ્રકારો હતા, બરાબર. પછી વાઉચર એટલે કે બિલ જે છે એ બિલના જે અંગો, મતલબ કે એની અંદર કેવી કેવી બાબતો હોય છે, બિલની અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ થયેલો હોય છે એની આપણે વાત કરીએ છીએ. બિલ તો બધાએ જોયું જ હશે કે સૌ પ્રથમ તો જે દુકાનદાર કે જે વેચનાર વ્યક્તિ છે, એટલે કે જે આપનાર, જે વાઉચર આપનાર વ્યક્તિ છે એનું નામ સરનામું ઉપર આખું મોટા હેડિંગ લખ્યું હોય છે, બરાબર છે. તમે સ્કૂલમાંથી તમને ફી મળી ગઈ છે તો ઉપર લખ્યું છે સેવા વિદ્યા સંકુલ ચિત્તલ, બરાબર છે. પછી વાઉચર લેનારનું નામ, તો એમાં તમે વિદ્યાર્થી તરીકે વાઉચર તમે મેળવો છો એમાં તમારું નામ લખશે કે ભાઈ આ વ્યક્તિની ફી આટલી મળેલી છે, એનું નામ સરનામું બને, તમારું નામ ગામ જે કંઈ હશે એ લખશે, તારીખ લખશે. પછી એ દરેક વાઉચરનો એક યુનિક નંબર હશે, બરાબર. એ નંબર સાઈડમાં લખ્યો હોય છે. પછી તમે જે રકમ આપી છે એ રકમ શબ્દોમાં અને આંકડામાં, દાખલા તરીકે 5,000 રૂપિયા ફી હોય તો 5,000 રૂપિયા આંકડામાં પણ લખ્યું હોય અને નીચે શબ્દોમાં લખ્યું હોય તો 5,000 રૂપિયા પૂરા. પછી જે વ્યક્તિએ એ બિલ બનાવ્યું હોય, જે વ્યક્તિએ એ બિલ બનાવ્યું હોય એ વ્યક્તિ પોતાની સાઇન કરશે નીચે, બરાબર. પછી બિલ લેનારની સહી તો જરૂર હોય, તો ઘણી વખત જે છે એ બંનેની સાઇન હોય એમાં, જે બિલ બનાવનાર છે એ પણ સાઇન કરે અને જે બિલ મેળવનાર હોય એ પણ એમાં સાઇન કરતા હોય છે. પછી વાઉચરનો પ્રકાર, એટલે આપણે જો કેશ હોય, આપણે મને રોકડા ચૂકવી દીધા હોય, આપણે ખરીદી કરવા ગયા ને આપણે રકમ રોકડેથી ચૂકવીએ તો એમાં લખ્યું હોય રોકડેથી, અને જો આપણે બાકી રાખ્યું હોય તો એમાં બાકી એવું લખ્યું હોય, તો એ એના આધારે નક્કી થાય કે ઉધાર વ્યવહાર થયો છે કે રોકડનો વ્યવહાર થયો છે, બરાબર. અને અન્ય વિગતો એમાં નીચે લખ્યું હોય, ભૂલચૂક લેવી દેવી, બરાબર, અમુક શરતો બધી લખેલી હોય છે, આવું બધું એમાં લખેલું હોય છે. તો આ બધા જે છે એ વાઉચરના અંગો હતા, કે આપણે જે બિલ જે જોઈએ છીએ દુકાનેથી ગમેથી ખરીદી કરીએ છીએ તમારી પાસે બિલ હશે જ, બિલ તમે જોજો એની અંદર આ બધી વિગતો જે છે એ લખેલી છે. તો આમાંની મોટાભાગની વિગતો એમાં હોય જ છે, ઘણી વખત થોડા ઘણી એમાં વધતા ઓછા પ્રમાણમાં વિગતો ઉમેરવામાં કે બાદ કરવામાં આવતી હોય છે, બરાબર. તો આજના વિડીયોની અંદર આપણે આ વાઉચરના અંગ જે છે ત્યાં સુધીનો અભ્યાસ કરીશું.